नमस्ते नमस्ते, थैंक यू वेरी मच टू इनवाइट मी। ओके सर, थैंक यू टू इनवाइटिंग मी। सर वेलकम टू दिस प्रोग्राम, इट इज अवर प्लेजर टू इनवाइट यू एंड प्लेजर हियरिंग योर टॉक ऑन लीगल मैटर्स। इनफैक्ट इट्स अवर प्लानिंग फॉर दिस प्रोग्राम। अपने आईएचबी सीरीज माटे आपे समय काढ्यो ते बदल आपनो खूब खूब आभार। तो हवे मने सौथी मोटू डिफिकल्ट काम आप्यु छे आ बधा मारा कलीग्स है के एडवोकेट साहेब नो इंट्रोडक्शन आप, दैट इज बियॉन्ड माय कैपेसिटी। कारण के साहेब नो 5 मिनिट में हूँ इंट्रोडक्शन ना आप सको। ई इज ए वॉकिंग एन्साइक्लोपीडिया हो गई है तो चाले। लीगल मैटर्स की कोई पण चीज होने के रीतना सीम्पल भाषा में नॉर्मल मणस समझी सके ई भाषा में एडवोकेट साहेब जे बतावे छे, दैट इज रियली रिमार्केबल। अने आपणे साहेब आजे समय काढीने आव्या छे ए बदल एमनो खूब खूब आभार। अने एमनी घणी बधी पुस्तकों पण एमणे लखी छे जे घणी यूजफुल छे। अने लॉक गुरु तरीके पण साहेब प्रख्यात छे। एमना लेक्चर सांभळवा माटे घणा बधा प्रतिष्ઠિત લોયર્સ અને બીજા ગવર્નમેન્ટ ઓફિશિયલ્સ જોઈન થતા હોય છે। હું પોતે ઘણા બધા પ્રોગ્રામમાં જોઈન થયો છું અને મને ખબર છે કે સાહેબ ને સાંભળવા કેટલી નામાંકિત વ્યક્તિઓ સરકારી પ્રાઇવેટમાં આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ સાહેબ વિશે કહું એટલે એમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ આઈ એમ ટેલિંગ યુ, પણ તે છતાં ફૂલ નહીં ને ફૂલની પાકડી હું એક નાનકડો પરિચય આપવા માંગુ છું એડવોકેટ સાહેબનો। तो एमनो परिचय जमीन मिलकत ने लगता कायदाना निष्णात अने अग्रगण्य एडवोकेट अने लीगल एडवाइजर 1977 थी एडवोकेट तरीके नी प्रैक्टिस करे छे साहेब। सच ए लॉन्ग एक्सपीरियंस अने एमनी एरिया ऑफ प्रैक्टिस छे जमीन मिलकत ने लगती कायदाकीय कार्यवाही मां निष्णात एडवोकेट तरीके विविध रेवेन्यू ऑथोरिटी ना रूबरू प्रैक्टिशनर SSRD, GRT, गुजरात हाईकोर्ट। गुजरात ना अग्रगण्य अखबार संदेश की लोकप्रिय कॉलम लॉ गुरु तथा प्रॉपर्टीज लॉज एंड व्यूज ना कॉलमनिस्ट साहेब पेपर्स में पण आर्टिकल्स लखे छे। बीजू लैंड लॉज जजमेंट्स गुजरात ना एकमात्र कायदाकीय विषय की गुजराती मासिक जर्नल ना चीफ एडिटर छे साहेब। जमीन मिलकत ने लगता प्रचलित पुस्तकों ना लेखक संकलन करता लॉ गुरु 4 भाग में, प्रॉपर्टीज लॉज एंड व्यूज 4 भाग में, रियल एस्टेट रेगुलेशन एंड डेवलपमेंट एक्ट विथ रूल्स रेरा गणोत धारो हब पत्रक અને સિટી સર્વે રેકોર્ડ મેન્યુઅલ, ગુજરાત જમીન મહેસૂલદારો અને નિયમ, વારસા હક સંબંધિત કાયદાઓ, એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ, લેન્ડ લોસ ઇન ગુજરાત 4 ભાગમાં ના સંકલન કરતા એમના આગામી પ્રકાશનો વિશે હું જણાવીશ। લૉ ગુરુ, વિલ અને વારસા હક, પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ, વિલ અને વારસા હક, ट्रांसफर ऑफ प्रॉपर्टीज एक्ट, वसियतनामा संबंधित कायदाओ, गुजरात ना अनेक शहरों में विविध संस्था द्वारा आयोजित कायदाकीय विषय पर ना पब्लिक तथा पर्सनल सेमिनार में पावर पॉइंट प्रेजेंटेशन द्वारा विषय निष्णात तरीके वक्तव्य रजू करता असरकारक वक्ता, नामांकित संस्थाओं द्वारा
પુરસ્કારો દ્વારા સન્માનિત વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના સક્રિય પદાધિકારી. તો સર આપને ઇટ્સ વેરી સ્મોલ ઇન્ટ્રોડક્શન ટુ યુ, સો વિથ ધીસ આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી જોઈન અસ અને આપનું પ્રેઝન્ટેશન આપો એન્ડ એનલાઇટન અસ વિથ યોર ગોલ્ડન વર્ડ્સ. ઓવર ટુ યુ મેઘાણી સાહેબ, એડવોકેટ સાહેબ, પ્લીઝ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો કાઇન્ડ ઓફ યુ સર. સૌ પ્રથમ થેન્ક યુ સો મચ. સૌ પ્રથમ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો ખૂબ આભારી છું કે આપે મને આપના ડીલર્સો વ્યુઅર્સોની સાથે મળવાનો મોકો આપ્યો. અલ્ટ્રાટેક સિમેન્ટ ઇટસેલ્ફે એક મજબૂત જોડાણ છે, એ કુટુંબનું અને કુટુંબની સાથે સંકળાયેલી મિલકતોનું, અને એ જોડાણમાં મને સહભાગીદાર થવાની તક મળી છે. તો અલ્ટ્રાટેક કંપની અને તેના વહીવટકર્તાઓનો ખૂબ આભારી છું. વિયર્સોને પણ હું આવકારું છું. આ અગાઉ પણ આપણે એકવાર મળ્યા હતા. આજે મને સ્પેશિયલી સબ્જેક્ટ આપ્યો છે વારસા હક અંગેનો, અને વારસા હક અંગે આમ જોવા જાય તો બિલ્ડિંગ લાઇનની સાથે સીધું કોઈ સંબંધ નથી, પણ અલ્ટ્રાટેક જે પ્રોમિસ આપે છે કે તમારું મકાન માત્ર તમારું નથી, તમારી આગામી પેઢી માટેનું સુરક્ષિત સ્થાન છે, એટલે એ મકાનના વારસદાર કોણ હશે તે આપણે નક્કી કરીએ કે જે અલ્ટ્રાટેકથી બનેલું મકાન હોય કે જે આગામી પેઢી સુધી પણ મજબૂતાઈથી ટકી રહે. તો વારસા હક એ રીતે અલ્ટ્રાટેક સાથે સંકળાયેલો છે. તો વારસા હક અંગે એટલે સક્સેશન એક્ટ અંગે આપણે ચર્ચા કરીએ તો ભારતમાં કોઈ યુનિફોર્મ સક્સેશન એક્ટ નથી. ભારતમાં જે સક્સેશન એક્ટ છે તે જુદી જુદી રીતે વહેંચાયેલો છે, અને એ રીતે જોવા જઈએ તો વારસા હક એ આપણા ત્યાં પર્સનલ લો ગણાય છે. એટલે ભારત દેશમાં વારસા હકના આમ જોઈએ તો મુખ્ય ત્રણ વારસા હક લાગુ પડે છે. એક ઇન્ડિયન સક્સેશન એક્ટ એટલે ભારતીય વારસા હક અધિનિયમ, બીજો હિન્દુ સક્સેશન એક્ટ એટલે હિન્દુ વારસા હક, અને ત્રીજો છે મુસ્લિમ વારસા હક મુસ્લિમ પર્સનલ લો. એટલે ઇન્ડિયામાં આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ વારસા હક લાગુ પડે છે, અને એ રીતે આ વારસા હક આપણા દેશના નાગરિકોને એ પ્રમાણે નિયમન થાય છે. તો વારસા હક આપણા દેશમાં યુનિફોર્મ નથી, પરંતુ સમાજ પ્રમાણે અને સંસ્કૃતિ પ્રમાણે વહેંચાયેલું છે. તો ભીમાભાઈ સોરી, જરાક હું સ્ક્રીન શેરિંગ કરું છું પ્રેઝન્ટેશનનો, એક મિનિટ કદાચ ડીલે થશે. ક્યાંથી થશે? શેરિંગ સ્ક્રીન, આ લેપટોપનું સ્ક્રીનિંગ દેખાય છે આપને સર? હાજી હાજી, આમાં ભારતીય વારસા હક અધિનિયમ 1925. યસ યસ યસ, ઓકે સર. તો આપણા દેશમાં આ મુખ્ય જે વારસા હક છે તે જોવા જઈએ તો ભારતીય વારસા અધિનિયમ 1925, હિન્દુ વારસા હક અધિનિયમ 1956, અને જેમાં ઐતિહાસિક સુધારાઓ થયા તે હિન્દુ ઉત્તરાધિકારી એટલે હિન્દુ વારસા હક સુધાર અધિનિયમ 2005, અને બીજું છે મુસ્લિમ વારસા હક જેને શરિયત લો કહેવાય છે
કે મુસ્લિમ પર્સનલ લો કહેવાય છે. આ ચાર વારસા હકો, આ ત્રણ વારસા હકો આપણા ત્યાં મુખ્ય છે. આ ત્રણ વારસા હકો કેવી રીતે લાગુ પડે છે તેને આપણે જોઈએ તો ભારતીય વારસા હક 1925 તે મરનાર વ્યક્તિની સ્થાવર અને જંગમ મિલકતના વારસા હકનું નિયમ કરે છે. એ રીતે કે મરનાર વ્યક્તિ તેના મૃત્યુ સમયે ગમે તે દેશમાં વસવાટ કરતો હોય, એ ભારતમાં હોય કે ભારતની બહાર હોય, એ ભારત દેશનો નાગરિક હોય કે વિદેશનો નાગરિક હોય, જેની સિટીઝનશીપ કદાચ બીજા દેશની પણ હોય, ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપ હોય, પણ મરનાર વ્યક્તિની ભારતમાં આવેલી સ્થાવર મિલકતનો વારસા હકનું નિયમન ભારતના કાયદાથી થાય છે. અને તે નિયમ એટલે ભારતીય વારસા હક, હિન્દુ વારસા હક અને મુસ્લિમ વારસા હક. એટલે ભારતમાં જે કોઈ પણ મિલકતો આવી છે, સ્થાવર મિલકત, સ્થાવર મિલકત, તેનું નિયમન ભારતીય કાયદા મુજબ થાય છે. અને મરનાર વ્યક્તિના મૃત્યુ સમયે જે દેશમાં કાયમી વસવાટ કરતો હોય તે દેશના કાયદાથી તેની જંગમ મિલકતનું વારસા હક અધિનિયમ થાય છે. એટલે જેની મુવેબલ પ્રોપર્ટી છે, એટલે કે એની જંગમ મિલકત આપણે કહીએ કે સ્થાવર મિલકત, ઇમ્યુએબલ પ્રોપર્ટી સિવાયની જે કે શેર છે, રોકડ રકમ છે કે અન્ય કિંમતી વસ્તુ છે જેને એન્ટીક વસ્તુઓ કહેવાય કે મિલકત કહેવાય, જંગમ મિલકત, તો તેનું નિયમન મરનાર વ્યક્તિ જે દેશમાં કાયમી વસવાટ કરતો હોય તેના પર આધાર રાખે છે. એટલે સ્થાવર મિલકતનું નિયમન ભારતીય કાયદા મુજબ અને જંગમ મિલકત, ઇમુવેબલ પ્રોપર્ટી ભારતના કાયદા અને મુવેબલ પ્રોપર્ટીનું નિયમન જે દેશમાં કરતો હોય એ આ કલમ 5 મુજબ છે. હવે આપણે કોને લાગુ પડે તે જોઈએ કે ભારતીય વારસા હક કોને લાગુ પડે. તો ભારતીય વારસા હક એની નેગેટિવ વ્યાખ્યા કાયદામાં આપી છે કે મરનાર વ્યક્તિ હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન મિલકત હોય તો તેને ભારતીય વારસા હક લાગુ પડતો નથી, એમને એમના પર્સનલ વારસા હક લાગુ પડે છે. એટલે ભારતીય ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925 હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન સિવાયના લોકોને લાગુ પડે છે. અને એ જૈન સિવાયના લોકો જે છે તેમાં આપ જોશો તો મરનાર વ્યક્તિ ખ્રિસ્તી હોય, મરનાર વ્યક્તિ પારસી હોય, યહૂદી હોય, તો તેઓને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે છે. એટલે કલમ 31-49 સુધીની કલમો ખ્રિસ્તીઓને લાગુ પડે છે અને પારસીઓને 50-56 કલમો લાગુ પડે છે. હવે હિન્દુ વારસા હકનું જોઈએ તો હિન્દુ વારસા હક કોને લાગુ પડે. તો હિન્દુ વારસા હક હિન્દુ ધર્મના કોઈપણ સ્વરૂપમાં, એટલે વિકસિત સ્વરૂપમાં હિન્દુ હોય તેવી વ્યક્તિને હિન્દુ વારસા હક લાગુ પડે છે. એટલે વ્યક્તિ વિકસિત સ્વરૂપમાં જોઈએ તો વીરસવ, બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, એ બધાનો આ હિન્દુ વારસા હકમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ, જૈન અને શીખને પણ હિન્દુ વારસા હક અધિનિયમ લાગુ પડે છે. તો હિન્દુ વારસા હક એ જેને વિશાળ સ્વરૂપમાં હિન્દુ કહેવાય તેવા તમામને લાગુ પડે છે. અને કોને લાગુ નથી પડતો તે જોઈએ તો મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને યહૂદીઓને હિન્દુ વારસા હક લાગુ પડતો નથી. અને જે સમાજની રૂઢી કે પ્રાર્થના પ્રથા હિન્દુ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી તેવા સમાજને પણ હિન્દુ વારસા હક લાગુ પડતો નથી. અને ખાસ કરીને જોવા જઈએ તો અનુસૂચિત આદિજાતિ, એટલે જેને આપણે આદિવાસી કહીએ છીએ, શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ, એ શિડ્યુલ કાસ્ટ
આમ દેખીતી રીતે હિન્દુ જણાય છે આપણને, પરંતુ તેઓને હિન્દુ સક્સેશન હેક્ટ લાગુ પડતો નથી. એટલા માટે કે જે સમાજની રૂઢી અને પ્રથા હિન્દુ કાયદાની પણ પોતાના સામાજિક પરંપરા, સામાજિક રૂઢી અને સામાજિક એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને આધારે એમનો વહીવટ થાય છે. અને આપણે જાણીને બી થશે કે ઘણી બધી મુસ્લિમ કોમો એવી છે કે જેને હિન્દુ સક્સેશન એક લાગુ પડે છે. દાખલા તરીકે અમુક ગરાશિયા, પિંઢારા, ખોજા એવી ઘણી બધી મુસ્લિમ કોમો છે કે જે પોતે મુસ્લિમ છે પણ એ લોકોને હિન્દુ વારસા હક લાગુ પડે છે. અને આદિવાસી કે જેઓ સામાન્ય રીતે હિન્દુ જણાય છે અને હિન્દુ તરીકે ઓળખાય છે પણ તેમને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી, એ સિવાય કે જો એ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અન્વયે લગ્ન કર્યા હોય અને એવા લગ્નથી જે બાળકો થયા હોય તેઓને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે નહીં. એ હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય કે પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, જે હિન્દુ વિશાળ અર્થમાં કહેવાય તેવા વિશાળ અર્થમાં હિન્દુ હોવા છતાં જો એના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જો લગ્ન થયા હોય અને એ મેરેજના થકી જો બાળકો થયા હોય તો તે લોકોને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. આ આજના સમયમાં બહુ મહત્વની જોગવાઈ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે લવ મેરેજ અથવા તો જે લોકો વિદેશેથી આવે છે તે લોકો રૂઢિગત લગ્ન કરવાને બદલે જેને આપણે સામાન્ય ભાષામાં, સામાન્ય જનસમાજની ભાષામાં કહીએ તો કોર્ટ મેરેજ કહેવાય છે કે રજિસ્ટર્ડ મેરેજ કહેવાય છે, તેવા મેરેજે કરે છે. અને એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ હોય પણ તેઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જો લગ્ન કર્યા હોય તો તેમને એમના પર્સનલ લો નહીં પરંતુ ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે, એ લોકોને પોતાના પર્સનલ વારસા હક લાગુ પડતા નથી. એટલે જે લોકોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાના મેરેજ રજિસ્ટર્ડ કરાયો હોય, જેને સામાન્ય ભાષામાં લવ મેરેજ, કોર્ટ મેરેજ, રજિસ્ટર્ડ મેરેજ જે કહેવાય તે જો મેરેજ કર્યા હોય તો તેઓના માટે આ એક બહુ મહત્વની જોગવાઈ હોય છે કે એ લોકોના એવા મેરેજ થયેલા બાળકોને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. અને પહેલાં જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યને પણ લાગુ પડતો નથી, પરંતુ જમ્મુ અને કાશ્મીરનો જે એનો સ્પેશિયલ દરજ્જો નાબૂદ થયા પછીની પરિસ્થિતિ જુદી થાય છે. હવે હિન્દુ વારસા હકનું આપણે જોઈએ કે એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે. તો કોઈ પણ હિન્દુ પુરુષ ગુજરી જાય તો એના પ્રથમ વર્ગમાં, શિડ્યુલ એકમાં એના વારસદારો કોણ કોણ થાય? તો હિન્દુ જો ગુજરી જાય તો સૌ પ્રથમ તેના વારસદારમાં એની માતા આવે, ત્યાર પછી એની વિધવા કે જેની પત્ની હોય છે તે લાગુ પડે, ત્યાર પછી પુત્રી અને પુત્ર. અને જો એની હયાતીમાં પુત્રી અને પુત્ર ગુજરી ગયા હોય તો ગુજરી ગયેલા પુત્ર અને પુત્રના પુત્ર અથવા તો ગુજરી ગયેલા પુત્રના પુત્રીઓ. અને અગાઉ જો એની પુત્રી હોય અને એ પુત્રી પણ ગુજરી ગઈ હોય તો એ પુત્રીના પુત્ર અથવા પુત્રીની પુત્રીઓ, એમ ત્રીજી પેઢી સુધી માતા, પત્ની, પુત્ર અને પુત્રી એમ ત્રણ જનરેશનને આ લાગુ પડે છે. હવે આ જે વર્ગીકરણ જોવો છો કે એક હિન્દુ વ્યક્તિ ગુજરી જાય તો એના વારસદારમાં તમે એક વ્યક્તિને મિસિંગ જોશો કે એના પિતાનો સમાવેશ થતો નથી. તો કોઈ પણ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય છે તો એના મિલકતના વારસદારમાં એના પિતા હકદાર થતા નથી. અને એટલે માતા, પત્ની અને પુત્ર અને પુત્રી આવે છે. તો આમ જોવા જઈએ આપણે તો એમ કહેવાય કે જેમ આપણે ગુજરાતી કહેવાય છે, કહેવત છે કે જીવતો હાથી લાખનો અને મરી ગયા પછી 1.25 લાખનો, એમ એક વ્યક્તિ માટે એમ કહી શકાય હિન્દુ વ્યક્તિ માટે
કે જીવિત હોય તો પિતાનો, પણ જો એ મૃત્યુ પામે તો એનો વારસદાર તરીકે એની માતા આવે, પિતા ના આવે. અને આના કારણે આપણે ઘણીવાર જોઈએ છે કે જ્યારે પેઢીનામું બનાવવામાં આવે છે ત્યારે વ્યક્તિના માતા પિતામાં એના વારસદારોમાં પિતા જો લખ્યું હોય તો એ કાયદેસરના વારસ ગણાય નહીં. હવે તમે જો કે એક એવી ખોટ માન્યતાથી પણ ચાલે છે કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને મૃત્યુ પામે તો એની પાછળ એક્સિડન્ટ ક્લેમ એના વારસદાર તરીકે એના પિતા દાખલ કરે છે. ખરેખર કાયદા અનુસાર જોવા જાઓ તો પિતા એના વારસદાર હોતા જ નથી, એટલે કાં તો માતાએ કરવું પડે, કાં એના પુત્રએ કરવું પડે કે પત્નીએ કરવું પડે, પણ એના પિતા એના મિલકતના વારસદાર થતા નથી. અને આ જ રીતે જોવા જઈએ તો જો કોઈ ગુજરનાર વ્યક્તિ પિતાની હયાતીમાં ગુજરી જાય તો પિતાનો હક અધિકાર થતો નથી. અને જો એ અપરણિત હોય, કોઈ હિન્દુ વ્યક્તિ અપરણિત ગુજરી જાય તો એની સંપૂર્ણ મિલકતના માલિક માત્ર માતા બને છે, પિતા નહીં. અને જો માતા ન હોય તો જ એવી મરનાર અપરણિત હિન્દુ વ્યક્તિની મિલકતમાં પિતાનો હક લાગે. પણ હિન્દુ અપરણિત વ્યક્તિ જો ગુજરી જાય તો તેની સંપૂર્ણ મિલકતના માલિક એની માતા બને, પિતા બને નહીં. તો આ એક એવી જોગવાઈ છે કે પિતાનો ભાગ એના પુત્રની મિલકતમાં વારસાઈ હકથી સીધો લાગુ પડતો નથી, પણ માતાનો વારસા હક બે રીતે લાગે, પરણિત હોય તો પણ લાગે અને અપરણિત હોય તો પણ લાગુ પડે. હવે સમજો કે કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય છે અને એને માતા પણ નથી, એને અપરણિત છે અથવા તો પરણિત છે અને વિધવા નથી, એટલે કે એની પત્ની પણ ગુજરી ગઈ છે, માતા ગુજરી ગઈ છે, એની પત્ની ગુજરી ગઈ છે, એટલે શિડ્યુલ બે લાગુ પડે. અને શિડ્યુલ બેમાં એના પિતાનો હક લાગે, પુત્રની પુત્રીનો પુત્ર, પુત્રની પુત્રીની પુત્રી, ભાઈ બહેન, પુત્રીના પુત્રનો પુત્ર, પુત્રીના પુત્રની પુત્રી, એ રીતે ઉતરતા ક્રમમાં એના વારસદારો લાગે. તો જો કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય અને એને માતા કે અપરણિત હોય અને બીજું કંઈ ન હોય, અને પરણિત હોય અને પત્ની કે બાળકો ન હોય, તો એની મિલકતના એકમાત્ર વારસદાર પિતા થાય. પણ પિતા પણ ન હોય તો પુત્રની પુત્રી, પુત્રની પુત્રી એમ લાઇનસર લાગુ પડે, ભાઈ બહેન એ રીતે નીચલા ક્રમમાં વારા ફરતી લાગુ પડે. એટલે નંબર એકમાં જો કોઈ ન હોય તો નંબર બેના, નંબર બે ન હોય તો નંબર ત્રણના, નંબર ચાર ન હોય તો નંબર પાંચના, એ રીતે આગળ જાય. અને અજીતભાઈ આ સ્ક્રીન પર આ નંબર 1, 2, 3 બોલું છું, દેખાય તો છે ને? ઓકે, હા, નહીં તો હું જે બોલું છું 1, 2, 3 તો હવામાં નહીં રહે. હા, તો આ રીતે ઉતરતા ક્રમમાં એક પછી એક લાગુ પડે. અને આ શિડ્યુલ જે છે તે કાયદામાં એ પ્રમાણે, જેને આપણે સામાન્ય ભાષામાં આડી લીટીના વારસદારો કહે છે, તે આ બધા આડી લીટીના વારસદારો ગણાય. સીધી લીટીના વારસદારમાં માતા, પત્ની અને પુત્ર પુત્રી, દીકરો દીકરી આવે. અને આડી લીટીમાં પિતા અને પછી બીજા બધા ક્રમ પ્રમાણે જતા જાય. એટલે સીધી લીટીમાં 3 અને આડી લીટીમાં પછી જેમ ન હોય તેમ વિસ્તાર વધતો જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિને વારસદારમાં સીધી લીટીના વારસદાર અને આડી લીટીના વારસદાર, એટલે સીધી લોહીના સગાઈના વારસદાર, અને જો કોઈ સીધા લોહીના સગાઈ ન હોય તો એમના ગોત્રને, એટલે એમના કૌટુંબિક સગાનો ભાગ લાગે. હવે સ્ત્રીની બાબતમાં જોવા જઈએ તો સ્ત્રીની બાબતમાં સૌથી પ્રથમ ક્રમે પતિ,
પુત્રો અને પુત્રીઓનો હક લાગે, અને પુત્ર અને પુત્રીઓમાં અગાઉ મૃત્યુ પામેલા પુત્ર અને પુત્રીના સંતાનોનો પણ સમાવેશ થઈ જાય. એટલે એક સ્ત્રી જો ગુજરી જાય અને એ ગુજરી જતા સમયે એનો પતિ હયાત હોય તો પતિનો, પુત્રોનો અને પુત્રીઓનો સમાવેશ થાય, પણ એમાં સાસુ સસરાઓનો સમાવેશ થતો નથી, કે એના પિયર પક્ષે એના માતા પિતાનો સમાવેશ થતો નથી. એટલે પ્રથમ ક્રમમાં પતિ અને દીકરો દીકરી જ આવે, સસરા કે સાસુ ન આવે, કે એના પિયર પક્ષે એના માતા કે પિતા આવતા નથી. અને બીજા ક્રમે મરનાર સ્ત્રીના પતિના વારસો આવે. એટલે સમજો કે ગુજરનાર કોઈ સ્ત્રી જેનો પતિ એ ગુજરી જાય ત્યારે હયાત ન હોય અને પુત્રો કે પુત્રીઓ હયાત ન હોય, તો મરનાર સ્ત્રીના પતિના જે વારસો પહેલા ક્રમ અને બીજા ક્રમ પ્રમાણે જે હોય તે ક્રમ પ્રમાણે આવે. હવે સમજો કે કોઈ સ્ત્રીના પતિના વારસદારો પણ નથી, તો ત્રીજા ક્રમે મરનાર સ્ત્રીના માતા અને પિતા, અને જો માતા અને પિતા હયાત ન હોય તો મરનાર સ્ત્રીના પિતાના વારસદારો એના વારસા હકે એની મિલકત પ્રાપ્ત કરે. સામાન્ય રીતે ક્રમ એ જે હોય છે તે જ અમલમાં હોય છે. બીજો અને ત્રીજો ક્રમ બહુ આકસ્મિક સંજોગોમાં જ જોવા મળે છે, જ્યારે કોઈ એક કુટુંબમાં કોઈ કાર એક્સિડન્ટ કે એવું પ્લેન એક્સિડન્ટ થાય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આખા કુટુંબને મૃત્યુને ભેટવું પડે. એવા સંજોગોમાં પ્રથમ ક્રમના જો કોઈ ન રહ્યા હોય તો બીજા ક્રમ, ત્રીજા ક્રમ અને ચોથા ક્રમમાં જવું પડે. અને એવી રીતે પુરુષની અંદર પણ જો અકસ્મિકમાં આવું કંઈક થાય તો એના પ્રથમ ક્રમને બદલે જે હોય છે, પ્રથમ ક્રમમાં જે હોય છે એ પ્રથમ વર્ગને બદલે આવો એક્સિડન્ટ કે કોઈ અકસ્માત કે કોઈ ભૂકંપમાં આખું મકાનમાં બેસી જવું, ને કોઈ કુટુંબને જો કોઈક અઘટિત ઘટના બને તો બીજા હકમાં જે લાગુ પડતા હોય તેઓનો હક લાગે, અને બીજા હકમાં આ પિતા અને પછી એના ક્રમમાં જેમ ઊંડા ઉતરતા જઈએ તે પ્રમાણે જુદા જુદા વારસદારો બને છે. એટલે આ જે છે તે એક હિન્દુ સ્ત્રી અને હિન્દુ પુરુષ ગુજરી જાય તો એની કેવી રીતે વારસાઈ થાય તે જોઈ. પણ સ્ત્રીના સંજોગોમાં બે વસ્તુ બને છે, કે સ્ત્રીને પોતાના પતિ તરફથી, પોતાના કુટુંબ એટલે સસરા પક્ષ તરફથી, અને પોતાની સ્વપાર્જિત એવી મિલકત હોય, અને બીજી મિલકત એવી હોય કે એને પિયર પક્ષ તરફથી મળી હોય, એને માતા પિતા તરફથી લગ્ન વખતે કે પછી માતા પિતાના ગુજરી જવાથી એ પિતા કે માતાની દીકરી તરીકે જ્યારે કોઈ મિલકત મેળવે છે, તો એવો જો કોઈક સ્ત્રી ગુજરી જાય અને એવી મિલકત હોય કે જે એના સસરા કે પતિ તરફથી નથી મળી, એના સાસરિયા પક્ષ તરફથી નથી મળી, પોતાની સ્વપરજત પણ ન હોય, પોતાની સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી પણ ન હોય, અને જો એ પ્રોપર્ટી એ જે ધારણ કરતી હોય તે એને પિયર પક્ષ તરફથી મળી હોય, એના પિતાના વારસદાર તરીકે, માતાના વારસદાર તરીકે, અથવા તો લગ્ન પ્રસંગે કે બાળક થાય ત્યારે કે કોઈક બીજા માતા પિતા તરફથી બક્ષીસ આપેલી મિલકત હોય, અને એવી મિલકતમાં એવી સ્ત્રી ગુજરી જાય તો એના પુત્ર અને પુત્રીને હક મળે, પણ એવી મિલકતમાં એનો પતિનો કે એના સાસુ સસરાનો હક લાગુ પડે નહીં. તો સ્ત્રીને જો પિયર પક્ષ તરફથી મળેલી મિલકત હોય તો એવી મિલકતના વારસા હકમાં પતિનો સમાવેશ કરવામાં, એટલે સીધી લીટીના વારસના ફર્સ્ટ શેડ્યુલમાં એનો સમાવેશ થતો નથી. એટલે સ્ત્રીના માટે બે ભાગ પડી જાય છે, એક સસરા પક્ષ તરફથી અને સ્વપાર્જિત મિલકત, અને એક એના પિયર પક્ષ માતા પિતા તરફથી મળેલી મિલકત. આમ બેઉના વારસદારમાં જોવા જાઓ તો એક મોટો ફરક એ છે કે સ્વપાર્જિત કે સસરા પતિ તરફથી મળેલી મિલકત હોય તો પતિનો ભાગ લાગે, પતિનો વારસા હક લાગે,
પણ પિતા કે માતા તરફથી જો મિલકત મળી હોય તો પતિનો ભાગ ન લાગે, માત્ર પુત્ર અને પુત્રી અથવા તો પુત્ર અને પુત્રીના પુત્ર અને પુત્રીનો હક લાગે. અને આવી રીતે જ્યારે માતા તરફથી જો સ્ત્રીને મળી હોય અને એને કોઈ બાળકો ન હોય, એને જો કોઈ પતિ પણ ગુજરી ગયા હોય તો એના વારસદારમાં પતિના વારસદારો ન હોય પરંતુ એના પોતાના ભાઈ બહેનના વારસ એટલે એના પિતાના વારસદારોનો હક લાગે. એટલે જે સ્ત્રીનો વારસા હક છે તેના બે અલગ અલગ ભાગ પડે છે. અને આપ સૌને ખબર છે કે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે કે 2005માં જે હિન્દુ વારસા હક એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો છે તેના કારણે એવું થયું છે કે દીકરીને દીકરા જેટલો જ એટલે પુત્રીને પુત્ર જેટલો જ જન્મથી સહમાલિક તરીકે કો પર્સનરી તરીકે સહભાગીદાર તરીકે અધિકાર મળે છે પુત્રને પુત્રીને. એટલે હિન્દુ વારસાકમાં 2005 પછી દીકરા અને દીકરીનો સમાન હક લાગુ પડે છે. જો કે આ સમાન હક 1956ના કાયદામાં પણ હતો પણ એ કો પર્સનરી નથી ગણાતો. અને ઘણી ગેરસમજોને કારણે શું છે કે જ્યારે પુત્ર જ્યારે કોઈ પિતા ગુજરી જાય તો એના પુત્રો એમની બહેનો પાસે પોતાના હક જતો કર્યાના લખાણો કરાવી લેતા હતા. એટલે જ્યારે વારસા હક દાખલ થાય ત્યારે માત્ર એમના દીકરાના એટલે કે પુત્ર જ વારસદાર હોય તે રીતે વારસા હક કરવામાં આવતો હતો. અને દીકરીને એટલે પુત્રીને જે કંઈક થોડું ઘણું આપવાનું હોય તે આપી દેવામાં આવતું હતું. અને એમ કહેવામાં આવતું હતું કે દીકરીના લગ્ન થયા ત્યારે એને જે કંઈક એના ભાગમાં આપવા જેવું હતું તે અમે એમને તે સમયે આપી દીધું હતું. પરંતુ 2005 પછીના સુધારા પછી એમ કે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે દીકરીને લગ્ન વખતે જે કંઈ પણ આપ્યું હોય તો એ એનો વારસા હક ગણાય નહીં, એ નાથી એનો વારસા હક નષ્ટ થતો નથી. તો 2005 પછી પુત્રનો જેટલો હક હોય તો દીકરી એ પુત્ર હોય તે પ્રમાણે ગણતરી કરી અને વારસા હક લાગુ પડે છે. અને એ સંદર્ભમાં જોઈએ તો પુત્ર અને પુત્રીની સમાન જવાબદારી પણ ઊભી થાય છે કે ગુજરનાર વ્યક્તિની પુત્રની જેટલી જવાબદારી હોય એટલી પુત્રીની પણ જવાબદારી ગણાય. એટલે જો કોઈ પિતાનો કોઈ દેવું હોય, કોઈ લાયબિલિટી હોય અથવા તો એની પાછળ જો કોઈ ખર્ચો કરવાનો હોય તો એ ખર્ચમાં પુત્ર અને પુત્રી બેઉની સમાન જવાબદારી ગણાય. એમાં માત્ર એકલા પુત્રની જવાબદારી ગણાય નહીં પણ પુત્રી પણ એની જવાબદારીમાં સહભાગી અને સમાન સહભાગી ગણાય. એટલે જેટલો હકનો ભાગીદાર બને છે એટલો જ જવાબદારીને પણ પાત્ર થાય છે. પરંતુ આ જે 2005નો સુધારો આવ્યો તેમાં એક ડેડલાઇન છે કે જો 20 ડિસેમ્બર 2004 પહેલાં કોઈ પણ મિલકત વેચાણ થઈ ગઈ હોય અથવા તો એનું પાર્ટીશન થઈ ગયું હોય બધા ભાઈઓ વચ્ચે અને એ છૂટી પડી ગઈ હોય તો આ જોગવાઈ લાગુ પડે નહીં. એટલે 20 ડિસેમ્બર 2004 પહેલાં જો કોઈ વારસાઈ હકમાં કોઈ દીકરીઓને ભાગ આપવામાં ન આવ્યો હોય અને એવી મિલકત વેચાણ થઈ ગઈ હોય અથવા તો એનું પાર્ટીશન થઈ ગયું હોય અથવા તો એનો કોઈ વહીવટ જુદી રીતે થઈ ગયો હોય તો એવી મિલકતમાં એ દીકરીઓ 2004 પહેલાં ગઈ કે એમાં મારો હક લાગતો તો એમ કરી અને ક્લેમ કરી શકે નહીં. એટલે આ 20 ડિસેમ્બર 2004ની ડેડલાઇન છે કે 2004 પહેલાં એવી મિલકતમાં એને કોઈ હક માન્ય ગણાતો નહોતો એટલે અમાન્ય ગણાય. હવે એવી રીતે છે
કે પુત્ર હોય અને પુત્રી હોય અને જો એમના પુત્ર મૃત્યુ પામ્યો હોય પિતાની હયાતીમાં પુત્ર મૃત્યુ પામે પણ એ પુત્ર મૃત્યુ પામે તે સમયે જો એને પુત્ર કે પુત્રી હોય તો પોતાનો પુત્રને જે ભાગ મળે અને જીવિત હોય ત્યારે જેટલો હિસ્સો મળે તેટલો હિસ્સો એ મૃત્યુ પામેલા પુત્ર અને પુત્રીને મળે હયાત સંતાનોને મળે એટલે ત્રીજી પેઢીએ પણ પુત્ર અને પુત્રીને પિતા એટલે દાદાની મિલકતમાં હક મળે જો દાદા પહેલા એના પિતા ગુજરી જાય અને પિતા ગુજરી જાય ત્યારે દીકરો અને દીકરી હોય તો દાદાની મિલકતમાં એના પૌત્ર અને પૌત્રીનો એના પિતા જેટલો જ એને હક મળે અને એ રીતે જો કોઈ દીકરી હોય અને એ પિતાની હયાતીમાં ગુજરી ગઈ હોય અને એ દીકરી ગુજરી ગયા સમયે જો કોઈ એને દીકરા કે દીકરી હોય તો એના પિતા જ્યારે ગુજરી જાય તો એવી મરણ પામેલી દીકરીના વારસદારો એટલે એવા મરણ પામેલી દીકરી અને દીકરાઓને પણ એ હયાત હોય તો જેટલો હક મળતે એટલો જ હક એ મરણ પામનાર દીકરીના વારસદારો કે મરણ પામેલા દીકરીના પુત્રીના સ્ત્રીના દીકરી અને દીકરાઓને હક મળે એટલે કોઈ એક પુરુષ કે કોઈ એક સ્ત્રી પોતાની પિતાની હયાતીમાં ગુજરી જાય તો એની પેઢીના એટલે એના વારસદારોનો હક નષ્ટ થતો નથી પરંતુ એવા ગુજરી ગયેલા વારસદાર પુત્ર કે પુત્રીનો વારસો હક તેમના હયાત બાળકોને મળે છે અને આ રીતે જોઈએ તો આ કાયદાથી કોઈ પણ બાળક એના માતાના ગર્ભમાં હોય હજુ જન્મ પણ ન લીધો હોય તો પણ એ ગર્ભમાં રહેલા બાળકનો હક એના પિતાની અને દાદાની મિલકતમાં વારસા હક લાગુ પડે છે અને એ રીતે આ વારસા હક આ સંકળાયેલો છે અને એમાં જે અત્યારે ખૂબ વિવાદસ્પદ જે પરિસ્થિતિ છે તે એ છે કે કોઈક જુવાન પુરુષ ગુજરી જાય અને એની પત્ની હજુ જુવાન હોય તો સામાન્ય રીતે હવે વિધવાઓ લગ્ન કરી લે છે પહેલાં વિધવા લગ્ન એ આપણા સમાજમાં બહુ ઈચ્છિત ગણાતું નહોતું એટલે સામાન્ય રીતે વિધવા જુવાન હોય તો પણ એને આખી જિંદગી એ રીતે જ વિધવા અવસ્થામાં પસાર કરવી પડતી હતી પણ હાલના સંજોગોમાં એવું થઈ ગયું છે કે એક પતિ ગુજરી જાય તો એની પત્ની બીજા લગ્ન કરે અને એ બીજા લગ્ન કરે તો સામાન્ય સામાજિક માન્યતા એવી છે કે સ્ત્રી વિધવાએ બીજા લગ્ન કર્યા એટલે એનો એના પતિની મિલકતમાંથી હક જતો રહ્યો કારણ કે હવે એણે બીજા લગ્ન કર્યા એટલે એ આ મરનારની મિલકતની સાથે એને કોઈ નિસ્બત રહેતી નથી પરંતુ કાયદા પ્રમાણે એવી જોગવાઈ છે કે કોઈ એક વિધવા સ્ત્રી ફરી લગ્ન કરે તો પણ એ ફરી લગ્ન કર્યા પછી પહેલા વિધવા ફરી લગ્ન કરે તે પહેલા જેટલો હક એના પતિની મિલકતમાં લાગુ પડતો હતો વારસા હક એટલો બીજા લગ્ન કર્યા પછી પણ એ હક એનો ચાલુ રહે છે એટલે વિધવા સ્ત્રી બીજા લગ્ન કરવાથી એના પતિની મિલકતમાં હક જતો રહે એ માન્યતા ભૂલ ભરેલી છે એટલે વિધવાને પણ તેના પહેલા પતિની મિલકતમાં એ વારસા હક લગ્ન બીજા લગ્ન પછી પણ ચાલુ રહે છે અને કાયદામાં
એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કોઈ પણ હિન્દુ સ્ત્રીએ પ્રાપ્ત કરેલી તેના કબજાની મિલકત આ જે મિલકત છે તેના પર એના સ્વતંત્ર એના કબજામાં પણ એના તમામ હકો લાગુ પડે છે અને એટલે કોઈ પણ સ્ત્રી એટલે કોઈ જેને આપણે સામાન્ય રીતે કહે કે બહેન પોતાના ભાઈ અને પાસે પોતાની વારસાગત મિલકતમાં પાર્ટીશન કરવા માટે હકદાર બને છે એટલે જો કોઈ વ્યક્તિ ગુજરી જાય અને એ વ્યક્તિના ત્રણ દીકરા અને એક દીકરી હોય અને એ તમામનો સરખો હક ગણે તો દરેકનો 25-25% એટલે 1/4 1/4 1/4 એમ ત્રણ ભાઈના 1/4 અને એક દીકરીનો 1/4 થાય તો એવી સ્ત્રી એવી દીકરી પોતાના ભાઈઓની પાસેથી પોતાનો હિસ્સો અલગ કરવા માટે ક્લેમ કરી શકે દાવો કરી શકે અને પોતાનો હિસ્સો જુદો પાડી શકે એટલે હિન્દુ વારસા અધિનિયમના 2005ના સુધારા પછી કલમ 15 અને 16માં આ જોગવાઈ આપવામાં આવી કે સ્ત્રીને પણ વારસા હકમાં વહેંચણનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે એટલે એ પોતાનો જે હક હોય તે પોતાના ભાઈઓ પાસે છૂટો કરી અને સ્વતંત્ર કરાવી શકે છે એવી રીતે જ્યારે કોઈ સ્ત્રી આ રીતે વારસા હકથી સંયુક્ત કુટુંબમાં સહભાગીદાર થાય છે સમભાગીદાર થાય છે પોતે સમાન ભાગીદાર થાય છે તો જે હિસ્સો પોતાને વારસા હકે પ્રાપ્ત થાય છે તે હિસ્સાનું સ્ત્રી પોતાની મરજી મુજબ કૌટુંબિકમાં વ્યવસ્થા કરી શકે છે યાને કે એ પોતે વેચી શકે છે એનું વિલ કરી શકે છે કોઈને બક્ષિસ કરી શકે છે કોઈને ધાર્મિક સંસ્થા કે કોઈને દાન આપી શકે છે એટલે સ્ત્રીને પણ સંયુક્ત કુટુંબની મિલકતમાં પોતાનો સહિયારો હિસ્સા માટે વસિયતનામું અને પોતાની મરજી મુજબ વ્યવસ્થા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે અને છેલ્લી વ્યવસ્થા એ છે કે જ્યારે કોઈ પણ મરનાર પુરુષ કે સ્ત્રીના કોઈ વારસદાર ન હોય એટલે કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એના ઉપલી લાઈનમાં એટલે માતા પિતા પણ ન હોય અને નીચલી લાઈનમાં અપરિણીત હોય અને એના સંતાનો ન હોય અને જો એના ભાઈઓ બહેનો પણ ન હોય એટલે કોઈ વારસદાર જ ન હોય તો એવી બિન વારસદાર વ્યક્તિની મિલકત એ સરકારની મિલકત થાય છે ખાલસા થયેલી ગણાય છે એટલે જેનો કોઈ વારસદાર નહીં તે મિલકત સરકારને પ્રાપ્ત થાય છે આપણે આગળ જોઉં કે 2005 પછી મરદાનના દેવાની ચૂકવણી કરવાની ફરજ માત્ર પુત્રની નહીં પરંતુ પૌત્ર અને પૌત્રીનો પણ એટલી જ જેટલો હકમાં જવાબદારી છે એટલી જ એની એવા કરજામાં પણ એનો જવાબદારી રહેલી છે હવે બીજી રીતે જોવા જઈએ તો આપણને ખબર છે કે હિન્દી પિક્ચરમાં આપણે મોટાભાગેની જે થીમ જોઈએ તો મા બાપનો હિસ્સો મેળવવા માટે દીકરો એનું મા બાપનું ખૂન કરી નાખે એને કોઈ રીતે કોઈની પાસે જાતે ખૂન કરે અથવા કોઈની પાસે ખૂન કરાવે તો હિન્દુ સક્સેશન એક્ટમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વારસદાર જેના પાસેથી એને વારસા હક મળતા હોય તેનું ખૂન કરે અથવા તો ખૂન કરવાની દુષ્પ્રેરણા કરે એમાં સામેલ થાય એમાં એ ભાગ ભજવે તો એ વ્યક્તિને એવા વારસા હકમાં
થી ગેરલાયક ઠરવામાં આવે છે. અને આ સામાન્ય રીતે કેવી રીતે બને છે તે આપને કહું કે આજના સંજોગોમાં આપણે પેપરમાં અવારનવાર વાંચીએ છીએ કે એક પતિ પત્ની વચ્ચે એક સંબંધ હોય છે, એમાં કોઈ ત્રીજું પાત્ર આવે અને કાં તો પતિ કોઈ પર સ્ત્રી સાથેના સંબંધો બાંધે અથવા તો એ પત્ની અથવા સ્ત્રી કોઈ બીજાની સાથે અઘટિત વ્યવહાર કરે અને એ સંજોગોમાં જો પતિ એની પત્નીનું ખૂન કરવા પ્રેરાય, એને આપઘાત કરવા માટે એને દોષ પ્રેરણા કરે, તો એવા સંજોગોમાં પત્નીની મિલકતમાંથી પતિ બાકાત થઈ જાય. અને જો પત્નીએ આવું કર્યું હોય અને પોતાના પ્રેમીને સાથે રાખીને જો પતિનું ખૂન કરાવે તો એવી પત્નીને પણ એવા પતિની મિલકતમાંથી હક વારસા હક મેળવવા ગેરલાયક ગણે. પતિ મૃત્યુ પામે પછી એ મૃત્યુ પામેલા એ પતિની મિલકત હોય તેમાં એવી ખૂન કરનાર પત્નીનો હક હિસ્સો લાગુ ન પડે. પરંતુ આમાં એક વસ્તુ એ છે કે પત્નીનો હિસ્સો ન લાગે પણ મરનાર વ્યક્તિના દીકરા દીકરીનો હિસ્સો લાગુ પડે. એવી રીતે બીજી એક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મનું ધર્માંતર કરી અને બીજા ધર્મમાં જાય તો પણ તેને હિન્દુ પિતા ધર્માંતર કર્યા પછી પણ એને પોતાના પિતાની મિલકતમાં હક મેળવી શકે છે, એ ગેરલાયક ગણાશે નહીં. એટલે ધર્માંતર કરવાથી વારસો હક નાબૂદ થતો નથી. માણસ ધર્માંતર કરે તો પણ એનો વારસો હક છે તે લાગુ પડે. સામાન્ય રીતે આપણે જોઈએ છે અત્યારના સંજોગોમાં આપણે જાણીએ છીએ કે કોઈ એક સ્ત્રી કે કોઈ એક દીકરી પોતાના માતા પિતાની સંમતિથી છોડીને હિન્દુ સ્ત્રી મુસ્લિમ છોકરા સાથે અથવા મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા સાથે લગ્ન કરે એથી એનો વારસા હકને કોઈ નુકસાન નથી થતું. એવી હિન્દુ સ્ત્રીએ મુસ્લિમ સાથે લગ્ન કરેલા હોય કે અન્ય ખ્રિસ્તી કે યહૂદી ગમે તેની સાથે લગ્ન કર્યા હોય તો પણ એને એના પિતામાંથી એના ભાઈ જેટલો જ સમાન હક મળે અને એવા દીકરાને પણ એના જે કોઈ કાયદેસરનો હક એ ધર્માંતર ન કર્યું હોતે તો જે મળતું હોય તે જ મળે. પરંતુ આવા ધર્માંતર કરનાર વ્યક્તિના બાળકોને એના દાદાની મિલકતમાં હક મળે નહીં. એટલે હિન્દુ પુરુષ કે સ્ત્રી પોતે ધર્માંતર કરે તો એનો વારસા હક નાબૂદ નથી થતો પણ એનો સંતાનોનો હક એના દાદાની મિલકતમાં લાગુ પડે નહીં. એવી રીતે એક બીજી માન્યતા એવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ રોગના કારણે, ખોળખાપણ, ડિસેબિલિટીને કારણે એ કૌટુંબિક ધંધામાં કોઈ ભાગ લઈ નહીં શકતો હોય, ઘરમાં ને ઘરમાં રહે. દાખલા તરીકે કોઈ પાગલ માણસ હોય, કોઈ પોલિયો કે એવી રીતે અંગ વિકૃતિને કારણે કે કોઈ એવો રોગ હોય કે એ સામાન્ય રીતે એવા ધંધામાં રસ ન લઈ શકે તો પણ એવી ખોળખાપણવાળી પાગલ રોગવાળી વ્યક્તિનો પણ એક સ્વસ્થ વ્યક્તિનો જેટલો હક લાગે એટલો સમાન હક એવી વ્યક્તિનો પણ એના વડીલોની મિલકતમાં એટલે એના પિતાની મિલકતમાં એટલો સમાન હક લાગે, ભલે એને પોતાના કુટુંબના વિકાસમાં કોઈ ભાગ ન પણ ભજવો હોય તો પણ એની પિતાની મિલકતમાં એક સ્વસ્થ પુત્રને જેટલો ભાગ મળે એટલો જ ભાગ એક અપંગ અને એક માનસિક અસ્વસ્થ વ્યક્તિનો પણ એટલો જ ભાગ લાગશે, ભલે એનું કોન્ટ્રીબ્યુશન એવી કૌટુંબિક મિલકતમાં ન હોય તો પણ. હવે આ એક બહુ મહત્વની જગ્યા આજના સંજોગોમાં આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એ સહિયારી મિલકત થઈ જાય વડીલો પાર્જિત મિલકત. એટલે કે કોઈ એક પિતાના ચાર દીકરા હોય અને પિતા ગુજરી જાય તો ચારેય દીકરાનો ચાર સમાન હિસ્સો
લાગે. અને જો એ ચાર દીકરામાંથી કોઈ પણ એક દીકરાને પોતાનો હિસ્સો વેચવો હોય તો એનો પ્રથમ હક, એનો અગ્ર હક બાકીના ત્રણ ભાઈઓને લાગે. એ જો ત્રણ ભાઈ ખરીદવાની ના પાડે તો જ એ કુટુંબની બહાર એ મિલકત વેચી શકે. પણ જો બાકી રહેલા ત્રણ ભાઈઓ, એના સહભાગીદારો એ મિલકત ખરીદવા માંગતા હોય તો એ બીજા કોઈને એવી સંમતિ વગર વેચાણ કરી શકે નહીં. અને આમ છતાં કોઈ વારસદારે પોતાનો વણ વેચાયેલો હિસ્સો, પોતાનો વણ વેચાયેલો હિસ્સો કોઈ ત્રાહિતને વેચે, એના સહભાગીદાર સિવાય, સહમાલિક સિવાય કોઈને વેચે તો એવો વેચાણ દસ્તાવેજ એ એક વર્ષમાં રદ કરાવી શકે છે કે એ મિલકત ખરીદવાનો પોતાનો હક હતો. અને એવો વેચાણ વ્યવહાર એ ગેરકાયદેસર ગણાય. એટલે આજના સંજોગોમાં આપણે ઘણીવાર જોઈએ છે કે વણ વેચાયેલા હિસ્સાના વેચાણ દસ્તાવેજો થાય છે. અને એટલા માટે થાય છે કે એક વ્યક્તિ એમ માને કે હું એકનો હિસ્સો લઉં તો બાકીના જે એ વારસદાર છે એને દબાવી શકીશ, અથવા તો દીકરી એમ કે મારો હિસ્સો હું વેચી દઉં, ભાઈ હું જે થવાનું હોય તો થાય, તો તેવું વેચાણ, તેવો વ્યવહાર ગેરકાયદેસરનો ગણાય. અને જે દિવસે વ્યવહાર થયો હોય તેના એક વર્ષમાં એવો વ્યવહાર રદ કરવા માટે દાવો કરી શકે અને એવો વ્યવહાર રદ બાતલ કોર્ટ જાહેર કરે. એટલે કોઈ પણ કૌટુંબિક મિલકત હોય તો એ ખરીદવાનો પહેલો હક એના વારસદારોનો છે, અને એ ના પાડે તો જ એ બીજાને તેવો વણ વેચાયેલો હિસ્સો વેચી શકે. અને આવો વણ વેચાયેલો હિસ્સો કોઈ સમજો કે સંમતિથી વેચે તો પણ એવી કૌટુંબિક મિલકતમાં વણ વેચાયેલા હિસ્સો ખરીદદારને એવી મિલકતનો કબજામાં દાખલ થવાનો હક પ્રાપ્ત થાય નહીં. એટલે એને ફક્ત વણ વેચાયેલો માલિકી હક મળે, પરંતુ એક એવી મિલકતમાં કબજામાં ભાગલા પડાવવા સિવાય દાખલ થઈ શકે નહીં. એટલે બાકીના વારસદારો, સમજો કે કોઈ એક મિલકતમાં ત્રણ ભાગ છે અને બે ભાઈએ બે ભાગ વેચી લીધા અને વન થર્ડ એક ભાઈએ ભાગ નથી વેચતો, અને પેલા એ ત્રીજા ભાઈની સંમતિ વગર બે ભાઈ મિલકત વેચી દે તો પેલો લઘુમતીમાં હોય, એનો હિસ્સો માઇનો હોય, વન થર્ડ હોય ને વેચાઈ ગયેલો હિસ્સો ટુ થર્ડ હોય, તો પણ ટુ થર્ડ હિસ્સો ખરીદનાર એવી મિલકતમાં વન થર્ડ જે ધારણ કરતો હોય તેની મરજી અને પરવાનગી વગર દાખલ થઈ શકે નહીં. એટલે એમાં કેટલો હિસ્સો છે તે મહત્વનો નથી, પણ જ્યાં સુધી પાર્ટીશન ન થાય ત્યાં સુધી વણ વેચાયેલા મિલકત ખરીદનારને તેમાં કબજામાં એનો હક લાગુ પડતો નથી. હવે આપણે થોડાક બીજા દાખલાઓ જોઈએ તો વારસા હકના કેટલાક વિષય, પિતાનો અવસાન સમયે જો દીકરી અપરણિત હોય તો અને ત્યાર પછી દીકરી પરણે તો એનાથી એ ગુજરનાર પિતાની મિલકતમાંથી દીકરીનો હક જતો રહેતો નથી. એટલે પિતાના અવસાન સમયે દીકરી અપરણિત હોય ને પછી પરણે તો પણ એ દીકરીનો હક એની પિતાની મિલકતમાં જળવાઈ રહે છે. જ્યાં સુધી પત્નીના કાયદેસર છૂટાછેડા ન મળે ત્યાં સુધી એ પતિની મિલકતમાં હક મેળવવા હકદાર થાય છે. અને આજના સમયમાં આ એક બહુ જ એવી સમસ્યા છે કે જેના કારણે અસંખ્ય કુટુંબોમાં પરેશાની થાય છે. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે એ લોકો જુદા પડે અને કોર્ટમાં કેસ ચાલે, અને કોર્ટમાં કેસ ચાલે તો ઘણીવાર કોઈ છૂટાછેડાનો કેસ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ સુધી થાય, અને 10 વર્ષ સુધી જ્યાં સુધી કોર્ટ એને કાયદેસરના છૂટાછેડા ન આપે અને બેઉ 10 વર્ષ સુધી બિલકુલ અલગ રહ્યા હોય, એ બે વિશે બોલવાનો પણ વ્યવહાર ન હોય, અને એમાં જો પતિ ગુજરી જાય તો એવી છૂટી રહેલી પત્ની પણ એના કાયદેસર છૂટાછેડા ન થયા હોવાથી તેની પતિની મિલકતમાં એ હકદાર બને. એટલે જ્યાં સુધી કાયદેસરના છૂટાછેડા ન થાય ત્યાં સુધી એવી સ્ત્રીને પણ
પોતાના પતિની મિલકતમાં હક મળે. એટલે માત્ર બે અબોલા હોય, છૂટાછેડા લીધા હોય, એનો અર્થ એ નથી થતો કે એના પતિની સેવા ન કરી હોય તો એનો મિલકતમાંથી હક જતો રહે, એવું કાયદામાં નથી. કાયદામાં જ્યાં સુધી છૂટાછેડા ન થયા હોય ત્યાં સુધી એવી સ્ત્રીને પોતાના પતિની મિલકતમાં હક મેળવવા હકદાર રહે છે. અને મેં આપને કીધું કે કોઈ પણ પુત્રી ભાઈઓમાં સહભાગી હોય, સહમાલિક હોય, તો એ પરણિત હોય, બીજા કુટુંબમાં ગઈ હોય, એની પાછળની સરનેમ બદલાઈ ગઈ હોય, તો પણ તે પોતાની ભાઈની વણ વેચાયેલી મિલકતમાં પોતાનો હિસ્સો જુદો પાડવા માટે માંગણી કરી શકે છે. જો ગુજરનાર વ્યક્તિની પુત્રીએ લગ્ન કરતા ધર્મ પરિવર્તન કર્યું હોય તો પણ એના પિતાની વારસાઈ હકમાં એનો કોઈ વિપરીત અસર થતી નથી, એનો વારસાઈ હક નષ્ટ થતો નથી. અને લગ્ન વખતે એને ગમે તેટલું પણ એને દેજ આપ્યો હોય, એને બક્ષિસ આપ્યો હોય, કર્યાવર આપ્યો હોય, તો એ કર્યાવર એ કુટુંબના અધિકાર વારસા હકને કોઈ અસર કરતું નથી, એનાથી એનો વારસા હક અધિકાર જતો રહેતો નથી. જો કોઈ ગુજરાત વ્યક્તિ કોઈ ભાગીદારી પેઢીમાં હોય તો એ ભાગીદારી પેઢીમાં એના વારસદાર તરીકે ભાગીદાર તરીકે દાખલ થઈ શકે નહીં. ભાગીદારી પેઢીનો વહીવટ, ભાગીદારી પેઢીના જે પાર્ટનરશીપ ડીડ હોય, ભાગીદારી દસ્તાવેજ હોય, એમાં જે જોગવાઈ હોય તે પ્રમાણે લાગે. જો ભાગીદારી દસ્તાવેજમાં એવું લખ્યું હોય કે ભાગીદારીમાં પેઢીમાંથી જો કોઈક ભાગીદાર ગુજરી જાય તો એ ગુજરતી વખતે એની જે કંઈ કેપિટલ હોય તે એના વારસદારોને આપવી, તો એના વારસદારો, ગુજરનાર ભાગીદારના વારસદારો એવો ક્લેમ ન કરી શકે કે હું મારા પિતાની જગ્યાએ ભાગીદારમાં દાખલ થાઉં. ભાગીદારી પેઢીનો જે હિસ્સો છે તેનો વહીવટ ભાગીદારી દસ્તાવેજ પ્રમાણે થાય, નહીં કે વારસા હક પ્રમાણે થાય. એટલે ભાગીદારી પેઢીમાં એ વારસદારને દાખલ કરવા કે ન કરવા તે ભાગીદારી દસ્તાવેજની જોગવાઈને આધીન હોય છે. જો કોઈ હિન્દુ સ્ત્રી વિધવા બની જાય અને પછી એકલી રહે અને કદાચ એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ ધંધો પાણી ન હોય અને કોઈ એવા કારણોસર એનું ચરિત્ર યોગ્ય ન હોય તો પણ એના વારસા હકને કોઈ ગેરલાયક ઠેરવી શકતી નથી. એવી ચરિત્ર વગરની વિધવાને પણ એના પતિની મિલકતમાં એ એટલો જ સમાન હિસ્સો માંગે કે જેટલું એક ચરિત્રવાન વિધવાનું હોય. તો વિધવાના ચરિત્ર સાથે એના વારસા અધિકારને કોઈ સંબંધ રહેતો નથી કે એને લાયકાતમાં ફેરફાર થતો નથી. ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે આગળ જોયું કે પતિ પત્ની વચ્ચે સંબંધ ન હોય તો લિવ ઇન રિલેશનશીપમાં અથવા તો ગેરકાયદેસર સંબંધો હોવાના કારણે એવા ગેરકાયદેસર સંબંધોથી સંતાનો પેદા થાય છે અને એ સંતાનો એમનામ જીવિત રહે છે અને આગળ વધતા રહે છે, જેને આપણે એમ કહીએ છીએ કે એ એક એવા સંબંધ છે કે જે કાયદેસર પત્નીથી છુપાવીને અન્ય સ્ત્રી સાથે કેળવેલા સંબંધો. તો આવા સંબંધો ગેરકાયદેસરના સંબંધોથી પણ જો સંતાનો થયા હોય તો તે પિતાની મિલકતમાં વારસો હક મેળવવા અધિકાર ધરાવે છે. પરંતુ ગેરકાયદેસર સંબંધ રાખનાર રીતે વારસા હક ધરાવતી નથી, એટલે એવી સ્ત્રીનો હક
પત્ની કાયદેસરની ન હોવાથી તેને પત્ની તરીકેનો વારસો નથી મળતો, પણ એના દીકરાઓને, કારણ કે પિતાના એ સંતાન છે, લોહીની સગાઈ છે, લોહીનો સંબંધ છે, એટલે પિતાની મિલકતમાં એવા અવૈધ જેને આપણે ગેરકાયદેસરના સંતાનો કહેવાય તેઓનો પણ એટલો જ હક લાગે કે જેટલા એના કાયદેસર સંતાનોનો હક હોય. જો કોઈ બાળકનું કોઈને દત્તક લેવામાં આવે તો દત્તક લીધા પછી એ બાળકને પણ એની મિલકતમાં એક જન્મ લીધેલા બાળક જેટલો હક મળે તેટલો જ હક મળે. પરંતુ એ બાળકને જ્યારે દત્તક લે તો એ દત્તક લીધા પહેલા ના જે હક હોય તે એ બાળકોને પ્રાપ્ત થાય નહીં. એટલે દત્તક લીધેલા બાળકોના વારસા હક ત્યારે સ્ટાર્ટ થાય કે જ્યારે એને દત્તક વિધાન થયું હોય ત્યારબાદના, પણ દત્તક વિધાન પહેલાંના એવી વ્યક્તિને કોઈ વારસા હક પ્રાપ્ત થતા નથી. આ જે બધા જે છે તે હાઈકોર્ટના નીચે તમે જોશો તો જે રેફરન્સો આપ્યા છે તે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટો છે. આમાં એક સ્લાઇડ બાકી રહી ગઈ છે જે હું આપને કહું કે જે પણ આજના સંજોગોમાં ખૂબ વારસા હકને લાગુ પડે છે, અને એ છે કે આપણે ઘણીવાર આ પેપરમાં વાંચીએ છીએ કે મારો દીકરો કે મારી દીકરી મારા કયામાં રહી નથી અને એટલે હું એને મારા વારસા હકમાંથી બાકાત કરું છું અને હવે એને મારા મિલકતમાં કોઈ હક અધિકાર રહેશે નહીં. આવી પેપરમાં જાહેર ખબર આપી હોય અને જો એવું વ્યક્તિ ગુજરી જાય તો પણ આવી જાહેર ખબર આપી હોય તો પણ તેવો દીકરા કે દીકરીનો એના પિતાની મિલકતમાં હક લાગે, ભલે એના કહેવામાં ન હોય, એનાથી વંઠી ગયા હોય કે જુદા થઈ ગયા હોય, તો પણ જ્યાં સુધી કાયદેસર રીતે એ બાળક એ પિતાનો બાળક છે ત્યાં સુધી એનો હક લાગે, સિવાય કે એવી વ્યક્તિ વિલ કરીને એવી વિલની જોગવાઈ મારફત એના છૂટા થયેલા દીકરાને જો પોતાની મિલકતમાંથી બાકાત કરે તો જ એવા દીકરા કે દીકરી એની મિલકતમાંથી બાકાત થાય. પણ જો વિલ ન કર્યું હોય તો એવી જાહેરાત આપવાથી કોઈ પણ દીકરા કે દીકરીનો હક જતો રહેતો નથી. અને અજીતભાઈ, હું માનું છું કે સમય મર્યાદા પ્રમાણે આટલું હું આજે આપને, એક હિન્દુ સમાજ આપણી સાથે ખૂબ મોટા પ્રમાણમાં હોય, હિન્દુ સમાજની જોગવાઈઓમાં જ આપણો સમય પૂરો થઈ ગયો છે. મુસ્લિમ વારસા હકની જોગવાઈ જુદી છે. મુસ્લિમ હક પ્રમાણે જોવા જઈએ તો એનો આ હિન્દુ વારસા હક પ્રમાણે કોઈ વારસા હકની સ્પષ્ટ જોગવાઈ નથી, એટલે એમાં દરેકનો ટકાવારી પ્રમાણે હક લાગે કે જો સ્ત્રી હોય તો એની પત્નીનો અમુક ટકા, માતાનો અમુક ટકા, દીકરાનો અમુક ટકા, દીકરીનો અમુક ટકા, જેમ હિન્દુ સક્સેશન એક્ટમાં દીકરાને દીકરી સમાન ગણી છે એવી રીતે મુસ્લિમ દત્તક મુસ્લિમ વારસા હકમાં દીકરાને દીકરી કરતાં ડબલ હક મળે, એટલે દીકરીને એક ભાગ મળે તો દીકરાને બે ભાગ મળે. દાખલા તરીકે કોઈ એક મુસ્લિમ પુરુષને બે દીકરા અને એક દીકરી હોય અને એ ગુજરી જાય તો એના ટોટલ 5 હિસ્સા કરવામાં આવે, એટલા માટે કે દીકરીને એક હિસ્સો અને દીકરાને બે હિસ્સા મળે, તો એક હિસ્સો દીકરીનો અને બે હિસ્સા દીકરાને મળે, અને એવી રીતે બે દીકરાના બે હિસ્સા ગણો તો 4 હિસ્સા થાય, એટલે 5 હિસ્સા કરવામાં આવે, એમાં એક હિસ્સો એટલે 20% દીકરીને મળે અને દીકરાઓને 40-40% મળે. જો પત્ની હોય તો પહેલાં પત્નીનો હિસ્સો કરી અને પછી બાકીના દીકરા દીકરીને લાગે, જો માતાનો હોય તો માતાનો બાદ કરી અને પછી એના પત્ની અને બાળકોનો હિસ્સો ગણવામાં આવે, અને જો અને એ બધાની ટકાવારીમાં ઉપર નીચે ફેરફાર થાય અને એનું જે ગણિત છે તે ખૂબ જ વિશાળ અને અટપટું છે,
અને સમય અત્યારે એટલો આપણને પરમિટ નથી કરતો કે એને વિશાળ રીતે જોઈએ. જો ફરી ક્યારેક આવો મોકો મળશે તો આપણે મુસ્લિમ સક્સેશન એક્ટની બધી જોગવાઈઓ કરીશું તો આપણને થશે. પણ હું માનું છું કે જે એટલો સમય મને ફાળવવામાં આવ્યો છો તે પ્રમાણે આજે એક જ કાયદાને આપણે વ્યવસ્થિત તરીકે લઈ શક્યા છે. ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ અને વિદેશમાં રહેતા આપણા જે કોઈ ભાઈઓ બહેનો છે તેના વારસા હક અંગેનું જે એક આખું જુદી જોગવાઈઓ છે તે આપણે સમયના કારણે આજે લઈ શકતા નથી. પરંતુ આટલું પણ એક ભાગ આપણે જે મોટા ભાગના સમાજને લાગુ પડે છે તે આજે કવર કરીશું. આઈ હોપ કે આપ સૌને આ માહિતી ઉપયોગી થાય. ફરી એકવાર અલ્ટ્રાટેક સિમેન્ટનો ખૂબ આભારી છું કે મને આવો સુંદર મોકો આપ્યો આપની સાથે મારા વિચારો શેર કરવાનો. પણ હું હજુ ઓપન છું, જો કોઈને પ્રશ્ન પૂછવા હોય તો અજીતભાઈની કે વિરલભાઈની પરમિશન હશે તો હું આ અંગે સવાલના જવાબ આપવા માટે હજુ ઉપસ્થિત છું. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ. શુક્રિયા મેઘાણી સર. બહુ ઓછા સમયમાં હિન્દુ લોકોનો વારસા હક, દીકરા દીકરી એકલા હોય તો શું હોય, શુંની બહુ ડિટેલમાં બહુ સરસ રીતે આપે સમજાયું અને ઘણા ટૂંકા એટલે કે જીપ ફાઇલ આપી છે આપે. ના ઓછા સમયમાં ઘણું બધું જ્ઞાન આપ્યું છે. અંદર આપનો ખૂબ ખૂબ આભાર. પ્રશ્ન તો ઘણા બધા છે પરંતુ એ આપની એક સ્લાઇડ આ વખતે જ બતાવી કે ભાઈ તમે આપણા કોન્ટેક્ટ નંબર ના અને જે તો જેથી કરીને એ સંપર્ક કરી શકે. જે તો બી હું સમયનો અભાવ છે છતાં હું બે પ્રશ્ન જે બધાને લાગુ પડતા હોય છે એ એમાંથી એ પ્રશ્ન લઉં છું કે એક પતિ બે લગ્ન કર્યા હોય અને પેલી પત્ની ખાધે ખોરાકી માટે એને જમીન આપી દીધી અને પતિએ બીજા લગ્ન કર્યા હોય, બીજી પત્નીને બે દીકરી છે, થોડો કોમ્પ્લિકેટેડ છે, અને બીજી પત્નીને બે દીકરા છે, પેલી પત્નીને બે દીકરી અને બીજી પત્નીને બે દીકરા, પેલી પત્ની ગુજરી જાય તો એનો વારસદાર કોણ ગણાય? પેલી પત્નીની એક દીકરી. હાજી સર. જી જી. રોહિતભાઈ, રોહિતભાઈ પહેલા તો એક પ્રશ્ન એ છે કે આપણા ઇન્ડિયન પેનલ કોર્ટ અને હિન્દુ લગ્ન પ્રમાણે કોઈ એક હિન્દુ વ્યક્તિ બે લગ્ન કરી શકતો નથી. આપણા ત્યાં એક સ્ત્રીનો કાયદો છે એટલે બે સ્ત્રી કાયદેસર હોઈ શકે નહીં. બરાબર છે. બે સ્ત્રી કાયદેસર ન હોઈ શકે એનો અર્થ એ થઈ ગયો કે બીજી સ્ત્રીના છે ને કાયદેસર લગ્ન થયા નથી. તો એ વસ્તુ આપણે પહેલા લીધી છે કે આવા સંજોગોમાં પહેલી પત્નીની બે દીકરી અને બીજી પત્ની ના બે દીકરા એ ચારે ચારનો સમાન હક લાગે અને પહેલી પત્ની જે કાયદેસરની હોય તેનો હક એટલે પાંચ હિસ્સા પડે. પણ જે ગેરકાયદેસર રહેતી હોય, જે કાયદેસર લગ્ન ન સ્વીકૃત ન હોય કાયદા પ્રમાણે, તો એનો હક લાગે નહીં એટલે પાંચ હિસ્સા લાગુ પડે. બે પત્ની કરવાનો એમને કાયદે પણ અધિકાર આપ્યો છે અને એટલે એ બે પત્ની કાયદેસર ની ગણાશે. પરંતુ એમાં પણ શું છે, એમાં શું છે, એમાં કેવી રીતે થાય છે તે કે પત્નીનો જે ભાગ મળે તે સિંગલ મળે એમાં બે પત્નીઓ વહેંચી લેવાના. ઓકે ઓકે ઓકે. આ નીતિનભાઈ આગળના પ્રશ્નો જરા લેશો. હા જી નીતિનભાઈ. તમે ક્યાં ગયો લીધો? મેં જ નીચેથી લીધો છે પ્રશ્ન. એક હતો, દાદાની જૂની જર્જરિત મિલકત પિતાના નામે વારસાઈમાં આવેલી છે. પિતાએ પ્રથમ લગ્નની દીકરી જન્મતા દીકરીને માતાની પ્રથમ પત્નીનું મૃત થાય છે. દીકરી જન્મેલી હોય મામાના ઘરે,
મામાની દીકરીને ઉછેરે રાખેલ પિતા દીકરાની પિતાને સોંપતા નથી. પિતા બીજા લગ્ન કરતા ત્રણ સંતાનોની બીજી પત્ની થાય. પ્રથમ પત્નીની દીકરીને સમજણભરી ઉંમર થતા પણ મામા ઘરે ઉછેરો હોય પિતાનો મામાનો બરાબર સ્વીકાર કરતી નથી. પણ 45 વર્ષની બાદ પિતાની પ્રથમ પત્નીથી સંતાન સ્વર્ગ કમાણીથી વારસાઈ જર્જરિત મકાન નવું બનાવે છે. પ્રથમ પત્નીની દીકરી હવે 45 વર્ષ સમજદારી બતાવવા જણાવે છે. મૃત માતા પિતા વારસાઈ મળેલ મકાનની પત્ની હોવાથી મૃત માતાનો 50% ભાગ લેવો. નવા બાંધકામ મુજબ કયો કેસ દાખલ થાય? આવા સંજોગોમાં શું છે કે દીકરી ભલે મામાના ત્યાં ઉછેર થઈ હોય, આખી લાઈફ ટાઈમ મામાના ત્યાં રહ્યો હોય, તો પણ દીકરી તો દીકરી જ રહેવાની છે. જે લોહીની સગાઈ છે તે નષ્ટ થતી નથી, એટલે ગુજરી ગયેલી પત્નીને હક લાગુ નહીં પડશે. પરંતુ એની બીજી પત્નીથી જેટલા જે સંતાનો થયા તે સંતાનોને જેટલો હક મળશે તેટલો સમાન. એટલે જો 3 સંતાન 4 સંતાન બીજી પત્નીથી થયા હોય તો આને 5મું ગણીને 5 સમાન હક લાગુ પડે. એટલે મામાને ત્યાં ઉછરેલી દીકરી લાઈફ ટાઈમ પોતાના ઘરે ન રહી હોય તો પણ એ દીકરીને પોતાની સાથે રહેતા સંતાન જેટલો જ સંપૂર્ણ સમાન હક પ્રાપ્ત થાય. ઓકે ઓકે ઓકે. બીજો કોઈ પ્રશ્ન દેખાતો નથી મને ચેટ બોક્સમાં સર? ડાયરેક્ટલી વાસ્તવિક મારી પાસે આવ્યા છે, પરંતુ આપણે સમયના અભાવ વધારે નથી લેતા. પરંતુ કેમ કે ઓલરેડી 8:30 થઈ ગયા છે અને સાહેબનો બિઝી શેડ્યુલમાં સાહેબ અહીંયા આવ્યા છે, તો સાહેબનો આપનો જે ઇન્વિટેશન મળ્યું છે અમારા ટેકનિકલ ઓફિસર દ્વારા એને તમે સંપર્ક કરશો તો સાહેબનો તમને નંબર આપી દેશે. સાહેબ અમદાવાદ સુરતમાં બંને જગ્યાએ ઓફિસ અવેલેબલ છે, તમે ત્યાં રૂબરૂ સંપર્ક કરશો તો બી તમને એ ગાઈડ કરશે. જેથી આવા પ્રશ્નો કે ઘણા પ્રશ્નો હોય છે કે સીધા આપણા બધાની વચ્ચે આપણે ડિસ્કસ નથી કરી શકતા, તો કે વારસાઈ વાળા પ્રશ્નો હોય છે એટલે વિલ પેલા કોકે બનાવી લીધું હોય, પાછળથી બનાવ્યું, કયું વિલ સાચું છે કયું ખોટું છે કઈ રીતે કરો, ઘણા બધા પ્રશ્નો છે. તો આપ જે ટેકનિકલ ઓફિસર અમારે એન્જિનિયર અલ્ટ્રાટેક નીતિનભાઈ એક મિનિટ હું આપને થોડોક ઇન્ટરપ્ટ કરું છું. નીતિનભાઈ આજે આપ જે બોલો છો ને તે વારસાઈ હક કરતા બી બહુ મહત્વનો સબ્જેક્ટ છે. વિલ કે કાયદેસરનું વિલ કયું, ગેરકાયદેસરનું વિલ કયું, અને વારસાઈ હકમાં જેટલો સમય જાય છે ને એટલો વિલને સમજવામાં સમજ જાય છે. જો અલ્ટ્રાટેકને એવું કોઈક અનુકૂળ હોય તો માત્ર વિલના સંજોગો પર, જો વિલના સબ્જેક્ટ પર આવું જ એક જો સેમિનાર રાખવામાં આવશે ને તો સમાજને બહુ ઉપયોગી થશે. કારણ કે આજના સંજોગોમાં વારસા હક કરતા વિલનું મહત્વ વધારે છે. કારણ કે વારસા હક એ તો કાયદાથી નિશ્ચિત થયેલું છે, જ્યારે વિલનું કેવું છે કે એ કોઈના સમજમાં આવતી વસ્તુ નથી. તો ભવિષ્યમાં હું આપને રિક્વેસ્ટ કરું છું કે સમાજને ખૂબ જ ઉપયોગી એવો આ વિષય છે વિલનો. આ જેને બી પૂછ્યું તેના માટે સારી એક સોજ આપી છે. તો આપને વિનંતી કરું છું કે આવું જ કોઈ એકાદ સબ્જેક્ટ વિલના સબ્જેક્ટ પર એક ફૂલ લેન્થ આવો વેબિનાર રાખજો તો સમાજને ખૂબ ઉપયોગી થશે. હાજી બિલકુલ સાચી વાત છે આપને કહી કે વિલ ક્યારે બનાવવું, એ લીગલ ક્યારે કેવા ઇલીગલ ક્યારે થાય, એમાં વિલમાં કોની કોની સાઈન જોઈએ કે નોટરી કરાવવી પડે કે રજીસ્ટ્રેશન કરે, ઘણા બધા પ્રશ્નો છે. પરંતુ ડેફિનેટલી જ આપે ગાઈડ કર્યું છે તો બીજી વખત અમે આ વિલ ઉપર જ એક પ્રોગ્રામ લેશું, જેથી કરીને જે બધા પ્રશ્નો છે તો એમાં આનો નિરાકરણ થઈ શકે. તો આપનો બીજાબુદ્દીન સાહેબ મેઘાણી સાહેબનો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે સમય કાઢી અત્યારે વધારી રહ્યા છે. કેમ કે બીઝી શેડ્યુલ હતો મને ખ્યાલ છે, આપનું જ્યારે પહેલી તારીખે સાંજનું કીધું તો આપણે કીધું અહીંયા છું બધું કન્ટિન્યુઅસલી હેવી શેડ્યુલ પ્રોગ્રામની વચ્ચે આપણે સમય કાઢો. બધા ખૂબ આપનો અમે અલ્ટ્રાટેક સિમેન્ટ વતી અને બધા મકાન માલિકો તરફથી આપનો આભાર માનું છું. અને મકાન માલિકોના ઘણા બધા પ્રશ્નો છે પણ પાછા મળીશું ત્યારે. અને આપના ફોન ઉપરથી આપણે ઘણા બધા ડાયરેક્ટ આવશે મેસેજ, ફોનથી આપણે વાત કરી શકશે અને ક્યારે વાત કરી શકે આપને આપ કહેજો. સમય એ પ્રમાણે ઘણા એની પાસે આપના નંબર છે તો ક્યારે આપને અનુકૂળ હોય જેથી આપણી સાથે ફોન દ્વારા બી આપની કન્સલ્ટન્સી લઈ શકે કે આપ જણાવી દેશો તો મકાન માલિકોને જરા આનંદ થશે. સર સામાન્ય રીતે સાંજે 5 થી 6 માં મારી ઓફિસ આવા ફોનથી જે સવાલો આપે ને તે હેન્ડલ કરે છે રોજ 5 થી 6 માં. હવે
જો એ સમયે મને અનુકૂળ હોય તો તે સમયે હું જવાબ આપી દઉં છું, અધરવાઇઝ આ જે હેન્ડલ કરનાર અસિસ્ટન્ટ છે તે એમને ટાઈમ કહેશે કે આ ટાઈમ પર તમને કહેશે. પણ 5 થી 6માં હું સવાલનો જે છે તેને એક્સેપ્ટ કરું છું ને એ અસિસ્ટન્ટ નોંધ કરી લેશે નંબર સાથે, અને અનુકૂળ હશે તો તરત જવાબ આપશે અથવા તો કોલ બેક કરીને પછી જવાબ મળી જશે. સરસ. તો આપની મકાન માલિકો બધાને ખ્યાલ આવી ગયો કે મેઘાણી સાહેબને ઓફિસમાં ફોન કરવાથી જો થશે તો ત્યારે જ, નહીં તો પછી આપને જવાબ મળી શકશે. અને વ્હીલ ઉપર જેવી રીતે ઘણા બધાએ પૂછ્યું છે, વ્હીલ ઉપર આપણે જરૂર બીજો એક પ્રોગ્રામ કરીશું મકાન માલિકોને ઉપયોગી થાય એવો. તો આપનો બધાનો મેઘાણી સાહેબનો ખાસ આભાર કે આપ સમય કાઢીને પધાર્યા. શુક્રિયા મેઘાણી સાહેબ. અને બધા મકાન માલિકો, મારા ઓફિસના સિનિયર્સ પીવીમલ આચાર્ય સાહેબ, અજીત રાધાકૃષ્ણ, નીતેશભાઈ અને બધી ટીમ જે આજે બધા ભેગા થઈને તે બધાને બોલાવીને બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે જલ્દીથી પાછા મળશું. હું હિતેશભાઈને વિનંતી કરીશ આગળ એક આપણો પ્રોગ્રામ એ રીતે છે, જરા આગળના પ્રોગ્રામ હિતેશભાઈ અનાઉન્સમેન્ટ કરશે. હિતેશભાઈ પાનેલિયા પ્લીઝ. હિતેશભાઈ કન્વર્ટ કરજો ને. હિતેશ કનેક્ટ. ઓહો 8 મિનિટ બંધ કર.